મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ કુંદ્રા કેસ મામલે ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ ખબર. રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસના તાર સુરત સાથે જોડાયા. સુરતનો તનવીર રાજ કુંદ્રાની એપ માટે બનાવતો હતો ફિલ્મ. આ ફિલ્મની ટ્રેલરમાં જણાવવામાં આવ્યું હતું કે તે ફિલ્મ હોટશોટ એપ પર રિલીઝ કરશે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે રાજ કુંદ્રા હોટશોટ એપ પર જ ફિલ્મ કરતો હતો રિલીઝ. તનવીરની અગાઉ સુરતથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ કરી ચૂકી છે ધરપકડ. તનવીરને મુંબઈ અને સુરતમાં અનેક જગ્યાએ શૂટિંગ પણ કર્યું છે. થોડા મહિના પહેલા પોર્ન ફિલ્મ બનાવવાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તનવીરની ધરપકડ કરી હતી. રાજ કુંદ્રા કેસમાં તનવીરના રોલની તપાસ થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન પટેલ સુરતથી જોડાઈ ગયા છે. ચેતન, અત્યારે હાલ દેશમાં રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસ ચર્ચાનો વિષય બન્યો છે અને હવે એક બાદ એક એમાં કાર્યવાહી, એક બાદ એક વળાંકો સામે આવી રહ્યા છે. હવે આ જ મામલે જે તાર છે તે સુરત સુધી પહોંચ્યા છે. જી ચોક્કસથી, પોર્ન ફિલ્મ બનાવવામાં હાલ રાજ કુંદ્રાની ધરપકડ કરી છે, ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસના જે તાર છે તે સુરત સુધી પહોંચ્યા છે. ખાસ કરીને સુરતમાં જે તનવીર નામનો જે શખ્સ છે તે રાજ કુંદ્રા સાથે જ કામ કરતો હતો અને રાજ કુંદ્રા સાથે જે પોર્ન ફિલ્મ જે છે તે બનાવતો હતો. મહત્વની વાત છે કે તેન ડાયરેક્ટર ફિલ્મનો જે ટ્રેલર જે છે તે હોટશોટ એપ્લિકેશન જે છે તેના પર તે મૂવી અપલોડ કરવામાં આવતી હતી અને લોકોને પણ કહેવામાં આવતું હતું કે આ જે એપ્લિકેશન છે તેના પર આપ ફિલ્મની મજા માણી શકશો. હાલ જે રીતે તાર બહાર આવ્યા છે તે મુજબ જે તનવીર છે તે તનવીર અગાઉ સુરત અને મુંબઈમાં આ રીતે પોર્ન ફિલ્મ જે છે તે બનાવતો હતો. અગાઉ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતથી તનવીરની ધરપકડ પણ થઈ ચૂકી છે, ત્યારે હવે જે રીતે તનવીરની ભૂમિકા બહાર આવી છે ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ જે છે તે સુરતમાં પણ તપાસ કરે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે જે પોર્ન જે ફિલ્મ બનાવવામાં આવતી હતી તે ઓછા ખર્ચે બનતી હતી અને આ ફિલ્મનો થકી રાજ કુંદ્રા તથા અનેક જે આરોપીઓ છે તે કરોડો રૂપિયાની કમાણી કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. જી ચેતન, એ પણ વાત સામે આવી છે કે તનવીર આ પ્રકારના કેસમાં પહેલા પણ તેની ધરપકડ થઈ ચૂકી છે અને ફરી એકવાર તેના તાર જોડાયા છે. અત્યારે હાલ તનવીર ક્યાં આગળ છે? સુરતમાં મુંબઈમાં કઈ વિગતો મળી છે? જી ચોક્કસથી, અગાઉ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તનવીરની આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે તનવીર મુંબઈ અને સુરતમાં જે પોર્ન જે ફિલ્મ છે તેનું શૂટિંગ પણ સુરત અને મુંબઈમાં કરતો હતો, જે અંગે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે મુંબઈએ તનવીરની અગાઉ ધરપકડ કરી છે. જોકે હવે તનવીર ક્યાં છે તે અંગે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. જે રીતે પોર્ન ફિલ્મને લઈને રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ જે તાર છે તે સુરતથી જોડાયેલા છે, ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે સુરત પણ આવશે. કારણ કે સુરતમાં પણ આ જે ફિલ્મો છે તેનું શૂટિંગ કરવામાં આવતું હતું અને ત્યારબાદ અહીંથી જ આખે આખી જે ફિલ્મ છે તે રિલીઝ કરવામાં આવતી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સુરત ક્યારે આવે છે અને કયા મહત્વના જે પુરાવા છે તે તેમના હાથે લાગે છે. જી બિલકુલ ચેતન, જોવા જઈએ તો એક બાદ એક જે રીતે નામ ખુલી રહ્યા છે, હવે સુરતમાંથી પણ આ પ્રકારની જે તપાસના તાર છે તે પહોંચ્યા છે. જો તનવીરની ધરપકડ થાય છે, પૂછપરછ થાય છે, તો હજુ મોટા નામ ખુલવાની આશંકા. જી ચોક્કસથી, જે રીતે સમગ્ર દેશમાં હાલ રાજ કુંદ્રા જે પોર્ન ફિલ્મ છે તેને લઈને જે ચર્ચા ચાલી રહી છે તેના તાર જે રીતે સુરતમાં જોડાયા છે, ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પણ હરકતમાં આવી ગઈ છે. મહત્વની વાત છે કે મુંબઈથી જે યુવતી છે તેમને સુરત લાવવામાં આવતી હતી અને સુરતમાં જે ઘર છે તે ઘર ભાડે રાખવામાં આવતું હતું, ત્યાં શૂટિંગ કરવામાં આવતું હતું અને ત્યારબાદ આખે આખી જે વેબ સિરીઝ છે તે બનાવવામાં પણ આવતી હતી. હાલ જે રીતે એક પછી એક કડી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી રહી છે, ત્યારબાદ એક વાત તો ચોક્કસ છે તે હજી પણ અનેક મોટા માથાઓના જે નામ છે તે નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. જો કે મહત્વની વાત છે કે તન્મિત ક્રાઇમ બ્રાન્ચના હાથે ક્યારે ઝડપાય છે તે મહત્વનું છે. જો તન્વીર ઝડપાશે તો હજી પણ જે મોટા માથાના જે આ ફિલ્મ પાછળ જે નામો છુપાયેલા છે તે બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. જે ઘર છે તે ઘર 20-25 હજારમાં મહિના માટે ભાડે રાખવામાં આવતું હતું. મુંબઈથી જે યુવતીઓ છે તેને કાર દ્વારા અહીં લાવવામાં આવતા હતા, અહીંથી જ શૂટિંગ કરવામાં આવતું હતું અને બાદમાં આ યુવતીઓને પરત મુંબઈ મોકલવામાં આવતી હતી, ત્યારે મુંબઈ જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે સુરત આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. જ્યાં પણ ફિલ્મનું જે શૂટિંગ થયું હતું ત્યાં શૂટિંગ સ્થળ પર પણ પોલીસ પહોંચશે અને મહત્વના જે પુરાવા છે તે પુરાવા એકત્ર કરશે. જ
જી ચેતન, જોડાયેલા રહેજો, ફરીથી આપની પાસે આવીશું. તો સુરત સુધી હવે તપાસના તાર પહોંચ્યા છે. તન્વીરે મુંબઈ અને સુરતમાં આ જ રીતે આવી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું અને તે કેસમાં હવે તેની પણ ધરપકડ થાય, પૂછપરછ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.